આજ રોજ આવેલા પોઝિટિવ કેસ પૈકી નડિયાદ તાલુકામાં પાંચ કપડવંજ તાલુકામાં બે ઠાંસરા તાલુકામાં બે વસો તાલુકામાં એક અને મહેમદાવાદ તાલુકામાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ ઇઠ્યાસી સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એકવીસ હજાર ચારસો સુડતાલીસ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી વીસ હજાર બસો એકત્રીસનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે તેરસો એકસઠનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે ઇઠ્યાસીનું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલાઓની વિગતની તો આજ રોજ એક વ્યક્તિને દાખલ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ તેરસો બાવન લોકોને દાખલ કરાઈ ચૂક્યા છે જેમાંથી તેરસો ઓગણચાલીસ લોકોને અત્યાર સુધીમાં કુલ રજા અપાઈ ચૂકી છે જ્યારે તેર લોકો હાલમાં દાખલ છે વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે એકવીસ શ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે ચાર સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સાત મહાગુજરાત હોસ્પિટલ ખાતે એક રુદ્ર હોસ્પિટલ નડિયાદ ખાતે શૂન્ય નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે બે એસટીએચ ખેડા ખાતે શૂન્ય ડીસીએચસી મહેમદાબાદ ખાતે શૂન્ય ડીસીએચસી કપડવંજ ડીસીએચસી ઠાસરા અને ડીસીએચસી વસો ખાતે શૂન્ય ડીસીસીસી નડિયાદ ખાતે બે હોમ આઇસોલેશનમાં પચીસ અન્ય હોસ્પિટલમાં શૂન્ય મળી કુલ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી એક પણ દર્દી વેન્ટિલેટર ઉપર નથી ત્રણ દર્દીઓ બાયપેપ પર જ્યારે દસ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઈ રહ્યા છે જ્યારે ઓગણપચાસ દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં કુલ એકતાલીસ ધન્વંતરી રથ આવેલા છે જેમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ ચુમ્માલીસ હજાર નવસો પંચાણું ઓપીડી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર નવસો એકાણું તાવના કેસો નોંધાયા છે જ્યારે કુલ ત્રણસો લોકોને રિફર કરેલ છે વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં કુલ એકસો કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ એકસો ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા પાંચ હજાર સાતસો ઘરોનો સર્વે કરવામાં આવ્યો જેમાં ત્રેવીસ વસ્તીનો સર્વે કરાયો છે